સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા નવાપુરા પાસે રેતી ભરેલ ટ્રક ચાલકે ફૂલપાસ હંકારી લાવી બાઇકને ટક્કર મારી હરફેટે લઈને એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજાવ્યું હતું, તો બેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજના સિતવાડા નવાપુરા ગામ પાસેથી રેતી ભરેલ ટ્રક નંબર GJ18AU9224નો ચાલક ફૂલ ફાસ્ટ હંકારી લાવી સાઈડમાં જઈ રહેલ બાઇકને અડફેટે લેતા બાઇક ઉપર જતા ત્રણેય બાઇકની સાથે નીચે પટકાયા હતા, તો શરીરે તથા માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા સુરપાલસિંહ કેસરીસિંહ રાઠોડ, ઉંમર વરસ 25, રહે સિતવાડા નવાપુરાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, તો ગજેન્દ્રસિંહ વિનુસિંહ રાઠોડ, ઉંમર વરસ 18, તથા ચેતનસિંહ વિનુસિંહને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મૂકીને ભાગી ગયો હતો, તો અકસ્માત ઘટના સ્થળે દોડી આવેલ સગા સંબંધીઓ તથા ગ્રામજનો દ્વારા ટ્રકના કાચ ફોડ્યા હતા, તો રેતી ભરીને આવતો અન્ય એક ટ્રકના પણ કાચ વિફરેલા લોકોએ ફોડી નાખ્યા હતા. તો અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ હતી, તો પ્રાંતિજ PI MD ચંપાવત પણ પોલીસ ટીમ સાથે દોડી આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તો મૃતકના પરિવાર દ્વારા લીજગારક ના આવે ત્યાં સુધી મૃતકની લાશ ઉઠાવવાની ના પાડી હતી, ત્યારે ગ્રામજનો અને પોલીસ વચ્ચે સમજાવટ બાદ મામલો થારે પડ્યો હતો અને મૃતકને પ્રાંતિજ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો પ્રાંતિજના સિતવાડા નવાપુરા રોડ ઉપર દિવસ રાત્રે બે રોકટોક કાર ગેરકાયદેસર રીતે રેતી ભરીને વહન કરતા ટ્રકે આખરે એકનો જીવ લીધો, ત્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તો અગાઉ પણ આ ગામમાં અકસ્માતની ઘટના બની હતી અને એક મહિલાએ જિલ્લા તંત્ર હાલ તો ઘોર નિંદ્રામાં છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઓરાણ સાઈડની ટ્રકો અહીં નીકળે છે, તો ઓરાણ સાબરમતી નદીમાં કોતરો તોડી ગેરકાયદેસર બંધ બનાવી મહેસાણાની લીજકારકો આજુબાજુમાંથી ટ્રકો બે રોકટોક નીકળે છે, તો જવાબદાર તંત્ર હપ્તાની લાયમાં મૌનવ્રત. અવારનવાર અકસ્માતો સર્જાય છે, પણ તંત્ર દ્વારા કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.